લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટના ઉદાહરણો ગણતા હતા આજે આપણે જે ઉદાહરણો આપણે ગણ્યા એ પહેલા ભી ગણ્યા હતા અને થોડો મહાવરો થાય એટલે તેને અનુરૂપ પ્રેક્ટિસ માટેના ભી પ્રોબ્લેમ કરતા જઈશું તો અહીં એક દાખલો છે વેગમાન ક્ષેત્રફળ અને સમયને મૂળભૂત રાશિ તરીકે લેવામાં આવે તો ઉર્જાનું પારિમાણિક ક્ષેત્ર કેવું થાય આનો પ્રશ્ન જો આમ પૂછાય કે ઉર્જા વેગમાન ક્ષેત્રફળ અને સમય પર આધારિત છે તો ઉર્જાનું સૂત્ર મેળવો તો પણ જવાબ આનો આ જ આવશે પ્રશ્ન પૂછાવાની પદ્ધતિ જુદી છે અહીંયા પારિમાણિક સૂત્રના સંદર્ભમાં પૂછ્યું છે પણ એમ પણ પૂછીએ કે ઉર્જા વેગમાન ક્ષેત્રફળ ને સમય પર આધારિત હોય તો ઉર્જાનું સૂત્ર મેળવો તો આપણે જે પદ્ધતિ છે ઉર્જા વેગમાન ની એ ઘાત ક્ષેત્રફળ ની બી ઘાત અને સમયની સી ઘાત પર આધારિત છે એ બી સી શોધી કાઢીએ જવાબ તમારો આવી જશે ઉર્જાનું સૂત્ર એમ વન L2 P minus 2 P વેગમાન M1 L1 P minus 1 ખાતે ક્ષેત્રફળ L2 ખાત B સમય P1 ખાત C M સાથે લઈ લઈએ તો M એક જ છે M1 into A એટલે A 1 into A એટલે A અહીંયા 2 into B એટલે 2B સરવાળો થશે કારણ કે પાયા સરખા છે ટી અહીંયાથી માઇનસ એ આવશે અને અહીંયાથી પ્લસ સી આવશે સમજમાં આવી ગયું એટલું હવે તમને થોડી ગ્રીપ આવવા માંડે છે આઈ હોપ સો અને તમે એવી ચિંતા નહીં કરતા કે અમુક સમજાણું ન હોય તો રૂબરૂ આપણે જ્યારે થશું ત્યારે હું તમને સમજાવી દઈશ અત્યારે પ્રયત્ન કરવાનો જેટલું થાય એટલું ઘાતોને સરખાવતા એ બરાબર એક એ પ્લસ ટુ બી બરાબર બે એમની ઘાત અહીંયા આપણી છે અહીંયા બે છે અને માઇનસ એ પ્લસ સી અહીંયા આગળ માઇનસ ટુ છે એ અહીંયાથી મળી ગયું છે એની કિંમત અહીંયા મૂકી દઉં તો એક વત્તા ટુ બી બરાબર બે એથી ટુ બી બરાબર એક બી બરાબર એક દુત્યાંશ એની કિંમત અહીંયા મૂકી દઉં ઓછા એક વત્તા સી બરાબર ઓછા બે તેથી સી બરાબર ઓછા બે વત્તા એક એટલે કે ઓછા એક એની કિંમત એક આવી બી ની કિંમત એક દ્વિતીયાંશ આવી અને સી ની કિંમત ઓછા એક આવી તો આપણું ઈનું સૂત્ર બનશે પારિમાણિક બી ની માથે એ ઘાત એટલે એક એની માથે બી ઘાત એટલે એક દ્વિતીયાંશ અને ટી ની માથે સી ઘાત એટલે કે માઇનસ વન તો જવાબ તમારો આવશે પીની માથે એક ઘાત એની માથે એક દ્વિતીયાંશ ઘાત અને ટીની માથે માઇનસ વન ઘાત એટલે આ તમારો જવાબ થશે ડી આ એક છે બરાબર હવે આ પદ્ધતિ તમને સમજાઈ ગઈ છે એવો જ આ દાખલો છે બળ પ્રવેગ અને સમય મૂળભૂત રાશિ હોય તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર મેળવો બળ પ્રવેગ અને સમય છે અહીંયા શું હતું વેગમાન એરિયા અને સમય છે તો ફરીવાર હવે ડાયરેક્ટ હું થોડું લખતા શીખી જાઉં ઈ એ સમપ્રમાણ છે એફ રેસ ટુ એ રેસ ટુ બી ગોટાળો એ પ્રવેગ છે અહીંયા આગળ અને ટી સી ઉર્જા એટલે એમ વન એલ ટુ પી માઇનસ ટુ બળ એટલે એમ વન એલ વન પી માઇનસ ટુ આ જો ન આવડતું હોય તો હું તમને મદદ નહીં કરી શકું એટલે કે પારિમાણિક સૂત્ર ન આવડતો હોય તો કોઈ ટીચર તમને મદદ કરી શકે નહીં ઉપરથી ભગવાન પ્રગટ થાય તોય ન શક્ય બને કારણ કે જે વસ્તુ તમારે કરવાની તમારે જ કરવાની હોય હા મેથડ અમે સમજાવી શકીએ પણ તો યાદ તમારે રાખવું પડે વન ઇન્ટુ એ એટલે એ એલ વન ઇન્ટુ એ એટલે એ ટી માઇનસ ટુ એ એલ બી
टी माइनस टू बी टी सी। कोई एम याद के मने याद नहीं रहतु तो वह तो खोटी है, याद रही जाए प्रयत्न करव पड़ से। एम नी मत एक एल अहल एल ए प्लस बी टी माइनस टू ए माइनस टू बी प्लस सी टी टी ने टी त्रेन घातो ना सरवाड़ो बराबर है। तो आ बधी तो मेथड समझाई गई है। तो ए बराबर शू आ गयु एक अँ आगे एम है अँम है घातो ने हल दी थी अँ ए प्लस बी है एना बराबर बे अँ आगे माइनस टू ए माइनस टू बी प्लस सी इज इक्वल टू माइनस बे बराबर है। यनी किंमत अँ मूकी दू तो बी बराबर शू आ जाए ए हमें जैसे माइनस ए थी जैसे बे ओछा एक एक बराबर ने। અને અહીંયા આગળ એની કિંમત ને બીની કિંમત બંને મૂકી દો તો માઇનસ ટુ એની કિંમત એક છે બીની કિંમત પણ એક છે સી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ માઇનસ બે માઇનસ બે એટલે માઇનસ ચાર માઇનસ ચાર સામે જશે એટલે પ્લસ ચાર એટલે આવી જશે બે। તો આપણી પાસે આવશે ઈ પારિમાણિક સૂત્ર એફની વાત એક ઘાત એક ઘાત એટલે એક એની ઉપર બે ઘાત પ્રવેગ છે એટલે એક અને ટીની પર બે તો એ એફ વન એ વન ટી ટુ એફ વન એ વન ટી ટુ એફ વન એ વન ટી ટુ એટલે આ બી આવી જશે। તો આ પ્રકારના દાખલાઓ આવતા હોય છે તો તમારે સમજતા શીખવું પડશે। હજી આગળ આપણે જઈએ છીએ તો આપણે આવા બી દાખલાઓ કર્યા છે કે કોઈ પણ એક્સપોનેન્શિયલ ઘાત હોય એની ઉપર કોઈ એકમ હોતો નથી। અહીંયા પી દબાણ છે ઝેડ અંતર છે કેબી બોલ્ટઝમેનનો અચળાંક છે અને થીટા તાપમાન હોય તો બીટાનું પારિમાણિક સૂત્ર મેળવો। તો મિત્રો આ પારિમાણ વગરનું છે એટલે આને ક્યાંય આપણે ધ્યાનમાં લેવાનું થતું નથી એટલે ચિંતા નહીં કરવાની। ઘણી કરતા કન્ફ્યુઝ કરવા માટે આપ્યું હોય એટલું પાકું છે પી બરાબર આલ્ફા અપોન બીટા થશે પારિમાણિક સૂત્રની દ્રષ્ટિએ। તો બીટા બરાબર શું થશે તો કે આલ્ફા અપોન પી બરાબર છે। આલ્ફાનું પારિમાણિક સૂત્ર મને ખબર નથી જ્યાં સુધી આલ્ફાનું નહીં મળે ત્યાં સુધી આપણે બીટા શોધી શકીએ નહીં। તો આલ્ફા શોધવા માટે અહીંયા જતા રહીશું તો આલ્ફા ઝેડ અપોન કે બી થ્રીટા એક આ થોડી મને છોડવું પડશે મારે કારણ કે મેં કેબીની માહિતી જે આપી નથી આઈ એમ સોરી। સ્વાધ્યાયનો દાખલો છે એક સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ કેટલું થાય તો એક સેન્ટીમીટર જો હોય તો કદ બરાબર એલ ઇન્ટુ બી ઇન્ટુ એચ એટલે કે વન ઇન્ટુ વન ઇન્ટુ વન સેન્ટીમીટર સેન્ટીમીટર સાથે લખો એટલે તમને થોડી વધારે અનુકૂળતા પડે વન સેન્ટીમીટર ઇન્ટુ વન સેન્ટીમીટર ઇન્ટુ વન સેન્ટીમીટર એટલે કે એક સેન્ટીમીટરનો ઘન। હવે એને મારે ક્યાં ફેરવવું છે મીટર ઘનમાં તો આની એ વસ્તુ હું આમ લખી શકું કે પદ્ધતિ અલગ અલગ હોઈ શકે પણ હું અત્યારે આ પદ્ધતિ આપણો ટેન્ડર્સ ટુ માઇનસ ટુ મીટર ઇન્ટુ ટેન્ડર્સ ટુ માઇનસ ટુ મીટર ઇન્ટુ ટેન્ડર્સ ટુ માઇનસ ટુ મીટર કારણ કે એક સેન્ટીમીટર બરાબર કેટલા થાય ટેન્ડર્સ ટુ માઇનસ ટુ મીટર એક સેન્ટીમીટર બરાબર કેટલા ટેન્ડર્સ ટુ માઇનસ ટુ મીટર તો ટેન્ડર્સ ટુ માઇનસ સિક્સ મીટરનો ઘન મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર તો આ છે સેન્ટીમીટરમાં અને આ છે એ મીટર હોય ત્યારે તો તમે અહીંયા લખી શકો ટેન્ડર્સ ટુ માઇનસ સિક્સ અને સીધું પારિમાણિક સૂત્રની થતી પણ કરી શકીએ એલ ઘન છે એનું પારિમાણિક સૂત્ર છે એટલે બીજું બે સેન્ટીમીટર ત્રિજ્યા અને દસ સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નક્કર ગોળાનું પૃષ્ઠ ક્ષેત્રફળ મિલીમીટરમાં કેટલું થશે તો બી મારે ગણવો છે એ છે। હવે સેન્ટીમીટર છે અહીંયા સેન્ટીમીટર છે તો તમને પહેલાં તો મેં તમને આગળ કીધા સૂત્રો આવડવા જોઈએ તો અહીંયા ત્રિજ્યા બરાબર છે બે સેન્ટીમીટર મારે જવાબ લેવાનો છે મિલીમીટરમાં એટલે આનો વીસ મિલીમીટર લખી નાખું છું। ત્રિજ્યા ઊંચાઈ મારી કેટલી છે તો કે ઊંચાઈ છે દસ સેન્ટીમીટર અને મારે મિલીમીટરમાં જવાબ જોવે છે એટલે હું સો મિલીમીટર લખી નાખું છું। પહેલાંથી કન્વર્ઝન કરો તો પહેલાંય કરી શકાય પૃષ્ઠ ક્ષેત્રફળની ગણતરી કર્યા પછી પણ થઈ શકે। તો હવે આપણે જાણીએ છીએ આપણો નળાકાર છે તો આપણી પાસે ક્ષેત્રફળ આવશે
2 pi rh plus 2 times pi r square કઈ રીતે તો કે ધારો કે એક નળાકાર છે બનાવી દઉં છું અમારી લે આ નળાકાર છે આપણો બરાબર તો આ સોલિડ નળાકાર છે આ ક્ષેત્રફળ કેટલું થાય તો pi r square થાય એ રીતે આ બાજુ પણ pi r square થશે એટલે pi r square કેટલા થઈ ગયા 2 pi r square અને આને હું કટ કરું તો આ લાંબો કેટલો ભાગ થશે અહીંયા આગળ તો કે પરિઘ જેટલો પરિઘ એટલે 2 pi r અને લંબાઈ નીકળી છે h એટલે આ જે ભાગ આવ્યો એ 2 pi r h અને જે અહીંયા આ બાજુ ના બાજુ ભેગી થઈને કેટલો આવશે pi r square તો એ હું બે વખત લખી નાખીશ આમાંથી કોમન નીકળ કોમન નું કાઢ લે 2 નીકળશે કોમન pi નીકળશે કોમન i નીકળશે r નીકળશે કોમન તો અંદર શું વધશે h plus r તો 2 into 3.14 into radius એટલે કે 20 h એટલે કેટલા છે 100 plus r એટલે કેટલા છે 20 તો આપણે સદરૂપ આપશું તો જે આવશે એ તમારો જવાબ થશે તો આ બધી કલ્કુલેશન કરી લો 15072 અને મિલીમીટર સ્ક્વેરમાં જવાબ તમારો આવશે આ બીજો જવાબ થઈ ગયો એવી રીતે ત્રીજાની વાત કરી 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક વાહન 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે તો સી આ તમારે યાદ બી રાખી લેવાનું બહુ બધી કે કામમાં આવવાનું છે 18 કિલોમીટર પ્રતિ અવર એને મારે સેકન્ડમાં ફેરવવું છે બરાબર તો 18 કિલોમીટર જે છે એને મીટરમાં ફેરવું તો 10^3 આવી જશે મીટર બની ગયું કલાકની સેકન્ડ કેટલી થાય તો કે 3600 સેકન્ડ થાય તો 3600 લઈ લો આ સેકન્ડમાં આવી ગયું તો અહીંયા આગળ 2 મીંડા છે અહીંયા કટ થઈ જશે એટલે અહીંયા આગળ 10 આવી જશે અને અહીંયા આગળ શું આવશે 18 × 36 એટલે 1/2 આવશે તો આ કેટલા આવશે 5 મીટર પ્રતિ સેકન્ડ અને આ તમારે યાદ રાખવાનું 18 કિલોમીટર 5 મીટર પ્રતિ સેકન્ડ અને બહુ બધી કામમાં લેવાનું થશે મોટા ભાગે જ્યારે ગતિ આપણે સમજશું ત્યારે જે વેગ આપેલા હોય છે 18 ગુણાકારમાં આપેલા હોય છે એટલે તમારે ગણતરી સરળ થઈ જાય 18 હોય 36 હોય 54 હોય તો 5 હોય 10 હોય 15 હોય સમજમાં આવ્યું 36 કિલોમીટર પ્રતિ કલાક હોય તો 10 54 કિલોમીટર પ્રતિ કલાક હોય તો 15 રીતે 18 મલ્ટીપલમાં મોટા ભાગે આપવામાં આવે છે જેથી કરીને આપણને ગણતરી કરવામાં બહુ સરળતા પડતી હોય છે આ ત્રીજો પ્રશ્ન થઈ ગયો એવી રીતે આપણો ડી લઈ લઈએ સીસાની સાપેક્ષ ઘનતા 11.3 છે તો તેની ઘનતા ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં કેટલી થાય અને કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં કેટલી થાય એ આપણે જોવાનું છે તો જે આપણે ઘનતાની વાત કરીએ છીએ તો ડી સોરી કેટલી ઘનતા 11.3 છે તો સાપેક્ષ ઘનતા એટલે પહેલા થી આપણને ખબર હોવી જોઈએ તો સાપેક્ષ ઘનતા એટલે કે પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા તો પાણીની ઘનતા તો એક છે અને એને કોઈ એકમ હોતો નથી એટલે કે પદાર્થની ઘનતા આ વ્યાખ્યા છે પદાર્થની ઘનતા પાણીની ભિન્નતા એટલે સાપેક્ષ ઘનતા તો કે સાપેક્ષ ઘનતા ગુણ્યા પાણીની ઘનતા તો સાપેક્ષ ઘનતા કેટલી છે 11.9 ને 11.3 ભૂલી ગયો પાછો 11.3 કેટલી છે 11.3 અને પાણી તો એક છે જ તે તો આને આપણે કહેવાય 11.3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એ પદાર્થની સીસાની ઘનતા થઈ એટલે પદાર્થ તરીકે કોણ છે શિશુ એટલે શીશાની ઘનતા હવે આપણે એને કેમાં ફેરવવું છે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં તો કે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ને આપણે કેમાં ફેરવવું છે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં ડાયરેક્ટ બી કરી શકીએ 1 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય તો 10^-3 કેટલા થાય -3 અને સેન્ટીમીટરનું મીટરમાં ઘનમાં કેટલા થાય તો કે 10^-6 આપણે જોયું આ યાદ રાખી લેવાનું નહીં તો આ કેટલા થશે 10^3 કિલોગ્રામ પર મીટર ક્યુબ આપણે ઘનતામાં બી આ જોયેલું છે ફરી ફરતા રિપીટ કર્યું ગ્રામનું કિલોગ્રામમાં કન્વર્ટ કર્યું સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કર્યું એક સ્ટેપ વધારે લખો તો આમ 10^-3 કિલોગ્રામ અને સેન્ટીમીટરના 10^-2 મીટર અને એની આખાની ઉપર ઘાત કેટલી છે 3
એટલે 3 નું 6 અહીંયાથી આવશે. સમજમાં આવ્યું? તો હવે અહીંયા આપણે કેટલા થઈ છે, 11.3 છે. તો આપણા કેસની અંદર થશે સીસાની ઘનતા શું થશે, કે સીસાની ઘનતા બરાબર 11.3 ગુણ્યા 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ, બરાબર છે. તો ફરીવાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયને આગળ ચલાવીએ છીએ. 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ને આપણે ગ્રામમાં ફેરવવાના છે. તો આ તમે જોઈ શકો કેનો એકમ છે, ઓકે, ઉર્જાનો એકમ છે, આપણો ઉર્જાનો એકમ છે, આ સીજીએસ નો એકમ છે, અને આ છે એસઆઈ પદ્ધતિનો. તો આપણે આ ગણેલું તો છે તે પ્રથમ છે, તો ફરીવાર કરાવી દઉં છું. કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2, અને આપણે કિલોગ્રામને કેમાં ફેરવશું, ગ્રામમાં, એટલે 10³ ગ્રામ થઈ ગયું. મીટરને આપણે કેમાં ફેરવશું, સેન્ટીમીટરમાં, કેટલા, 10^2 સેન્ટીમીટર, અને એની ઘાત કેટલી છે, 2. સેકન્ડને કંઈ કરવાનું નથી, તો કેટલા આવશે, 10³ આ 2 × 2 = 4, એટલે કે 10⁴ ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડ -2. અને જો વિદ્યાર્થી મિત્રો આમાં તમને મુશ્કેલી પડતી હોય તો આ બધા વિડીયો મેં ડિટેલ્સમાં મૂકેલા છે, એ તમારે જોઈ લેવાના, કારણ કે આમાં તમને જો સ્પીડ વધારે લાગતી હોય તો આ ઓલરેડી મેં ગણતરી તમને સમજાવેલી છે, એટલે જો સ્લો તમારે સમજવું હોય તો તમારે એ વિડીયો જોવા પડશે, અને જો એ તમને સમજાઈ ગયો તો અત્યારે તમને સમજવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં, એટલે કે અહીંયા 7 આવશે, બરાબર છે. ફરી વાર તમને કહું છું, આ મેં ઓલરેડી ગણતરી પહેલાં કરાવેલી છે, એટલે તમને સ્પીડ કદાચ વધારે લાગતી હોય તો તમારે પહેલાં ફરીવારી વિડીયો જોવાના, જેથી કરીને તમને મુશ્કેલી પડે નહીં. હવે આ બીજું 1 મીટર બરાબર કેટલા લાઇટ યર, તો એ હજી મારે થોડું સમજાવવાનું બાકી હતું, પણ હું તમને અત્યારે ફરીવાર અત્યારે આ સ્ટેજ ઉપર સમજાવી દઉં છું કે ખરેખર લાઇટ યર છે શું. તમારા માટે કદાચ શબ્દ એવો લાગતો છે, પણ આપણે એને સમજી લઈએ લાઇટ યર શું છે. તો લાઇટ યર એટલે એક વર્ષમાં કાપેલું અંતર, એને શું કહેવાય, એક લાઇટ યર. તો વેગ અંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો અંતર એટલે છે વેલોસિટી ઇન્ટુ ટાઈમ થાય. તો પ્રકાશની વેલોસિટી તમારે યાદ રાખવાની છે, લગભગ એટલે એક્ઝેક્ટ ભલે યાદ ન રહે તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને ઇન્ટુ સમય, તો કેટલો સમય લેવાનો, એક વર્ષનો સમય લેવાનો, સમજણ. તો એક વર્ષ એટલે કેટલા થાય, તો પહેલાં તો આપણે 12 મહિના લઈએ, સોરી 12 મહિના નહીં લઈએ, આપણે 365 દિવસ સીધા લઈ લઈએ, 365 દિવસ થયા. એક દિવસમાં કેટલી કલાક, તો 24 કલાક, તો કલાકમાં ફરી ગયું કહેવાય, કલાકને આપણે સેકન્ડમાં ફેરવી નાખીએ તો 3600, સમજમાં આવ્યું. તો બધું કેમાં કન્વર્ટ થઈ ગયું કહેવાય, આ પ્રતિ કલાક, અને 24 કલાક પ્રતિ દિવસ, તો દિવસ દિવસ ઉડી ગયું, કલાક કલાક ઉડી ગયું, છેલ્લે શું આવશે, સેકન્ડ. તો આનો જે જવાબ આવશે એને આપણે લાઇટ યર કહેતા હોઈએ છીએ. તો એ મોટો ગુણાકાર થશે, હું ગુણાકાર કરીને તમને કહું છું, એક લાઇટ યર એટલે કેટલા થાય છે, તો એક લાઇટ યર થાય છે 9.46 × 10⁵ મીટર. 1 લાઇટ યર એટલે આવું થાય છે, LY લખવાનું છે, 2 સ્મોલ, ખબર પડી. લાઈટ યર નું મિનિંગ સમજી લીધો. શૂન્યાવકાશ શબ્દ કહેવો જરૂરી છે, કારણ કે માધ્યમ બદલાય એમ પ્રકાશનો વેગ ઘટે. વધુ વેગ ક્યાં હોય છે, શૂન્યાવકાશમાં. વધુ પ્રકાશનો વેગ ક્યાં હોય છે, શૂન્યાવકાશમાં હોય છે, યાદ રાખજો. અને માધ્યમ બદલાય તો વેગ ઘટે, એનો વક્રી વળાંક ઉપર આધાર રાખે, જે આપણે 12મા ધોરણમાં ભણવાનું બી આવે છે. તો આટલા મીટર બરાબર એક લાઇટ યર, તો 1 મીટર બરાબર કેટલા, તો હવે 3 રાશિ માણશું, બરાબર છે. તો 1 મીટર બરાબર 1/9.46 ગુણ્યા 10⁵. આનું હું સાદુરૂપ આપું તો જે આવે એ તમારો જવાબ આવશે, જે આવશે 1.057 × 10⁻²⁻ લાઇટ યર.
એટલે 1 મીટર એટલે આટલા થાય 1.057 ઇન્ટુ 10 ટુ માઇનસ 16 લાઇટ યર. તો પેલા લાઇટ યર ને સમજી લો કે વેગ ગુણ્યા સમય, સમય કેટલો લેવાનો 365 દિવસ, 365 માં થોડો વધે આમ તો, પણ આપણે તો ચાલશે, અને એનો ગુણાકાર કરીશ 365 દિવસ અને કલાકમાં ફેરવી, કલાકને પછી સેકન્ડમાં ફેરવી. હું આ પ્રોસેસ એટલા માટે તમને બતાવું છું કે આવું આપણે કરવું પડતું હોય છે અને ઇન્ટુ વેલોસિટી. તો આટલા તમને આવ્યા, તો એક આટલા એક લાઇટ યર એક મીટર કેટલા, તો 3 રાશિ માંડી એટલે આવો જવાબ આપણો આવી જાય છે, બરાબર છે. ત્રીજું, 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું છે, કેટલા 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરને. તો અમારું સી 3 મીટર પર સેકન્ડ સ્ક્વેરને મારે કેમાં ફેરવવું છે, કિલોમીટર અને અવર સ્ક્વેરમાં. તો મીટરના કિલોમીટર મારે કરવા પડશે, પહેલાં કરવા જ પડે ને. તો 1 મીટર બરાબર કેટલા કિલોમીટર, પ્લસ 3 કે માઇનસ 3, માઇનસ 3. 1 મીટર છે, કિલોમીટર છે, મીટર નાનું છે, કિલોમીટર મોટું છે, તો માઇનસ 3 કિલોમીટર કહેવાય આ, સમજમાં. 1 મીટર બરાબર 10^-6 કિલોમીટર, અને સેકન્ડ બરાબર કેટલી કલાક થાય, તો 1 કલાક બરાબર 3600 સેકન્ડ થાય, બરાબર છે. તો 1 સેકન્ડ બરાબર કેટલા થાય, તો 1/3600 થાય કલાક, અને એનો વર્ગ. તો આનું આપણે સાદુરૂપ આપીએ, 3 તો છેદનો છેદ ક્યાં જતો રહેશે, અંશમાં, 3600 અને એનો વર્ગ ઇન્ટુ 10^-3. તો આ આવશે આપણું કિલોમીટર પ્રતિ કલાકનો વર્ગ. ફરીવાર, મીટરને આપણે કિલોમીટરમાં ફેરવ્યા, સેકન્ડને આપણે કલાકમાં ફેરવીએ, બરાબર છે. સેકન્ડની કલાક કેટલી થાય, 1/3600, અને 3600 છેદનો છે એના અંશમાં જતો રહ્યો, પણ કેની સાથે, વર્ગ સાથે જશે, એટલે વર્ગ સાથે ગયો, અને 10^-3 તો આ પહેલાંને છેદ તે. તો આનું આપણે સાદુરૂપ આપીએ તો કે 3 ઇન્ટુ, આ 4 મીંડા છે, 2 2, અને એ વર્ગ છે, એટલે 10^4 12 આવતું રહેશે, માઇનસ 3 તો છે તે, અને 36 વર્ગ કરશું આપણે. તો 36 વર્ગ કરીએ, અને જે તમારો જવાબ હોય હું તમને ગણી આપી દઉં છું. તમારે પાસે પ્રયત્ન તો કરવાનો હતો મિત્રો, નહીં તો પછી ના આવડ્યા. તો એ આવશે 3.88 × 10^4 કિલોમીટર પ્રતિ અવર સ્ક્વેર. સમજાયું, મીટરને આપણે કેમાં ફેરવાનું, કિલોમીટરને, સેકન્ડને આપણે ફેરવાનું કલાક. આ ખાસ ધ્યાન રાખજો કે સેકન્ડનો કલાકમાં ફેરવો 1/3600 થાય, 3600 નહીં, સેકન્ડને કલાકમાં ફેરવીએ છીએ, અને મીટરને કિલોમીટરમાં આપણે ફેરવીએ છીએ. ઓકે, તો ડી છે તમારી પાસે જી ગુરુત્વાકર્ષણનો સારો તરીકો છે, 6.67 × 10^11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર, એટલે કે આ એસઆઈ પદ્ધતિનો એકમ કહેવાય, સેન્ટીમીટર સેકન્ડ અને ગ્રામ છે એટલે સીજીએસ પદ્ધતિનો એકમ કહેવાય. તો આ એક પહેલા બી મેં કરેલો છે કે તમારે એસઆઈ પદ્ધતિમાંથી કેમાં જવાનું છે, સીજીએસ પદ્ધતિમાં. તો જીનું મને પારિમાણિક સૂત્ર આવડતું હોવું જોઈએ, અથવા તો જીનું મને ન્યૂટન નહીં ચાલે, ન્યૂટનને મારે કિલોગ્રામ ગ્રામમાં, કિલોગ્રામ મીટરમાં ફેરવવા પડે, તો હું આમાંથી આમાં ઇઝીલી જઈ શકું. બે પદ્ધતિ છે, કાં તમે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરો અથવા તો એકમનો ઉપયોગ કરો. તો પહેલાં હું ન્યૂટનને આમાંથી ફેરવી નાખું છું, કેમાં લઈ જાઉં છું, ન્યૂટનને ડાઇનમાં ફેરવીને થઈ શકે, હા, એવું નથી કે ન થઈ શકે, ન્યૂટનને ડાઇનમાં ફેરવી નાખો, મીટરને સેન્ટીમીટરમાં ફેરવી નાખો તો જવાબ આવી શકે, પણ હું ન્યૂટનને પહેલાં કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખી નાખું છું, અને અહીંયા મીટર સ્ક્વેર છે, અને અહીંયા આગળ કિલોગ્રામ સ્ક્વેર છે. અને ઘણી વખત થોડીક તમે ટેકનિક વાપરતા શીખી જવાની, આ તો આ નંબર એનો એ રહેશે, તો કિલોગ્રામ એ ઉડી જશે, એટલે કિલોગ્રામ -1 થઈ જશે, બરાબર છે, મીટર ઘન થઈ જશે, અને સેકન્ડ -2 થઈ જશે. હવે તમને આવું ન, આ સ્ટેપ ન કરવું હોય તો ચાલે ખરેખર, આના પછી આઈડિયા આવી જાય, ગ્રામની જગ્યાએ શું હોય છે, કિલોગ્રામ છે, કિલોગ્રામ -1 -1, સેન્ટીમીટરની જગ્યાએ મીટર આવશે, ઘન તો ઘન,
સેકન્ડ માઇનસ ટુ, સેકન્ડ માઇનસ ટુ. એટલે તમે ન્યૂટનને કન્વર્ટ કરીને આવું લખવાને બદલે આના ઉપરથી પણ સીધું લખી શકો, તમારે ઝડપ વધારવા માટે થઈને. હું તમને ટેકનિક આપું છું, તમે ડાયરેક્ટ આમાંથી લખી શકો એમ હતા, પણ અત્યારે આપણે સમજવા જઈ રહ્યા છીએ એટલે મેં તમને આ સ્ટેપ સમજાવ્યું. આવી રીતે આપણે કરી શકીએ. હવે કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવવાના છે, તો 10^3 કિલોગ્રામના ગ્રામ, ઘાત કેટલી છે એની? -1, તો -1. મીટરને આપણે કેમાં ફેરવવાના? સેન્ટીમીટરમાં. 10^2 સેન્ટીમીટર, એની ઘાત કેટલી છે? 3. સેકન્ડ એમનો જ રહેશે, એમાં કંઈ બહુ પ્રશ્ન ઊભો થવાનો નથી. એટલે સેકન્ડ -2, તો આ કેટલા થયા? 10^2 -3, આ 2 × 2 = 6, એટલે 10^6 ગ્રામ -1 સેન્ટીમીટર ઘન સેકન્ડ -2, એટલે કેટલા આવશે? તો આવશે 10^3. 10^3, જે આપણે એકમ લખ્યો છે એમ એ ઓર્ડરમાં લખવું. સેન્ટીમીટરનો ઘન પહેલાં લખ્યું છે, સેકન્ડ -2 પછી લખ્યું છે, અને ગ્રામ છેલ્લે લખ્યું છે. તો અહીંયા જો 1 હોય, આપણે 1 ફેરવું છે, અહીંયા 1 છે માનીને, તો 10^3 થાય, એટલા કેટલા? તો હવે હું આ જે નંબર છે એને કેટલા વડે ગુણવું પડશે મારે? 10^3 વડે. તો 6.67 ઇન્ટુ 10^-11 ઇન્ટુ 10^3 અહીંયાથી આવશે. આની જગ્યાએ શું લખવાનું છે? આટલું લખવાનું છે, એટલે આટલું લખી નાખ્યું છે. સેન્ટીમીટરનો ઘન સેકન્ડ -2 ગ્રામ -1, તો -11 × 3 કેટલા થશે? -8. તો અહીંયા જવાબ આવશે 6.67 ઇન્ટુ 10^-8. સમજાયું? તો ન્યૂટનને આપણે આ રીતે ફેરવી શકીએ, અથવા ડાયરેક્ટ આના પરથી બી લખી શકું. પછી કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવવાનું, મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવવાનું, સેકન્ડનું સેકન્ડ રહેવા દેવાનું છે. પછી 3 × −1 વડે ગુણાયેલું છે -3, 2 × 3 = 6, બાકી એનું એ -3 અને 6 નો સરવાળો કરશે એટલે 3 થશે. એટલે 1 જો અહીંયા હોત તો 10^3 આવે, એટલા હોય તો કેટલા આવે? ટૂંકમાં 10^3 વડે ગુણવું પડે, એટલે આપણે 10^3 વડે ગુણી નાખ્યું. એટલે -11 + 3 એટલે કે તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હજી આગળના લેક્ચરમાં આપણે, અને એક મારે તમને એસાઇનમેન્ટ દેવું છે. અત્યારે જો તમને અનુકૂળ પડે તો આમાં જોઈ લો. તમે એમ કરજો, આ પેજ ખુલે એટલે તમે એને સ્ક્રીનશોટ મારી દેજો. શું મારી દઈશું? સ્ક્રીનમાં. અને પછી તમારે એ સોલ્વ કરવાનું થશે. આ તમારું એસાઇનમેન્ટ છે, આ દાખલાઓને અનુરૂપ છે. તો એક આ સ્ક્રીનશોટ મારી દો, આ પોઝ કરી મારી દેવાનું એટલે વાર ના લાગે. પછી આ એક બીજો દાખલો છે, એનું સ્ક્રીનશોટ મારી દો. ભરાઈ ગયું છે, પોઝ કરી દેવાનું, રાહ નહીં જોવાની, સોરી. અને આ એક ત્રીજો સ્ક્રીનશોટ મારવાનો છે. મેં તમને બે, મને ખબર છે થોડી મુશ્કેલી કદાચ પડશે, પણ હું સોલ્વ કરાવીશ તમને, બરાબર. આ તો તમારું હોમવર્ક છે, પહેલાની એ તો કરવાનું છે, ઉપરાંત આ તમારા દાખલા ગણવાના છે. અને આવતી વખતે આપણે આની થોડી ઘી તમને હું આપીશ, જો ન ફાવે તો. પહેલાં ટ્રાય તો કરવાની, તમે જેટલું કરશો એટલું તમને અનુકૂળ પડવાનું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.